કરું છું વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે વાત કરવાની છે કે એસટી બસોમાં વિદ્યાર્થી અને મુસાફરો માટે હવે જે પાસ છે તે હવે ઘર બેઠા ઓનલાઈન નીકળી જશે, એટલે કે તમે ઓનલાઈન ફોર્મ ભરીને તે પાસ કઢાવી શકશો. તમારે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી, તેમજ તમારે લાઈનમાં ઉભો રહેવાની પણ જરૂર નથી. તો મિત્રો, જે પણ આ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, કારણ કે આ ચેનલમાં તમને એવી નવી નવી યોજનાઓ તેમજ સરકારી જે યોજનાઓ છે તે અને જે સ્કોલરશીપની યોજનાઓ છે તેમજ વિદ્યાર્થીઓને લગતી જે પણ માહિતી છે તે તમને આ ચેનલમાં મળી જશે. એટલે સબસ્ક્રાઈબ કરીને તમે નોટિફિકેશન જે બેલ આઇકન છે તેના પર ક્લિક કરીને ઓન કરી દેજો, અને આ ચેનલમાં જે પણ મીડિયા છે તમે જોજો, તમને બધી માહિતી મળી જશે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક પણ કરી દેજો. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ છીએ. તો સૌપ્રથમ તમે આ એક ન્યૂઝપેપરની ક્લિપ છે, તમે અહીંયા જોઈ શકો છો મિત્રો. આ ગુરુવારનું ન્યૂઝપેપર છે, એટલે કે આજે સોમવાર થયો. તમે અહીંયા જોઈ શકો છો એસટી બસોમાં વિદ્યાર્થી અને મુસાફરો હવે ઘર બેઠા ઈ પાસ મેળવી શકશે. તો જે આ યોજના છે તેમાં જે બસો છે ગુજરાત સરકારની, તેમાં વિદ્યાર્થીઓ અને જે મુસાફરો છે તે હવે ઘર બેઠા જે પાસ છે તે મેળવી શકશે, એટલે કે ઓનલાઈન ફોર્મ ભરીને. આગળ લખે છે, ગુજરાત એસટી નિગમ દ્વારા એસટી બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને ઘરે બેઠા પાસ મળી શકશે. ત્યાર પછી લખેલું છે કે 12મી જૂને કન્યા કેળવણી મહોત્સવના પ્રારંભે ઈ પાસ સિસ્ટમ અમલી બનશે અને 3 લાખ મુસાફરો અને 10 લાખ વિદ્યાર્થીને લાભ મળશે. એટલે કે જ્યારે 12 તારીખ છે ત્યારથી આ સિસ્ટમ લાગુ પડશે. હાલ મિત્રો ગાંધીનગર જિલ્લામાં સિસ્ટમ લાગુ છે, ત્યાર પછી આખા રાજ્યમાં સિસ્ટમ લાગુ થઈ જશે. લખેલું છે કે ગાંધીનગરથી ઈ પાસ સિસ્ટમનો પ્રારંભ થયો છે. આ યોજના 12મી જૂને આખા રાજ્યમાં અમલી બનશે. આ યોજનાના કારણે એસટી બસમાં રોજિંદા 3 લાખથી વધુ મુસાફરો તથા અંદાજિત 10 લાખથી વધુ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ લાભ થશે. એટલે કે જે 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ છે તેમજ 3 લાખથી વધુ મુસાફરો છે તેમને આનો લાભ મળવાપાત્ર થશે. નજીકના કોઈપણ બસ સ્ટેશન ખાતે આજે બસ પાસની પ્રિન્ટ છે તે મેળવી લેવાની રહેશે અને લાઇનમાં ઉભા રહેવાથી છુટકારો મળશે. ત્યાર પછી શિક્ષણ વિભાગ છે તે ડેટાનું જોડાણ કરશે અને વિદ્યાર્થીઓ માટે ઈ પાસ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. હાલમાં આ સિસ્ટમ છે મિત્રો માત્ર 1 થી 12ના વિદ્યાર્થીઓ માટે છે, અને ત્યાર પછી ધીરે ધીરે મિત્રો જે આઈટીઆઈ તથા કોલેજના વિદ્યાર્થીઓ છે તેમના માટે શરૂ કરવામાં આવશે. એસટીના મેનેજિંગ ડાયરેક્ટર એમ એ ગાંધીએ કહ્યું હતું કે નિગમના રોજિંદા મુસાફરો અને વિદ્યાર્થીઓને લાઇનમાં ઊભું રહેવું ન પડે અને ઓનલાઈન પેમેન્ટ તેમજ વિદ્યાર્થીના વેરિફિકેશન થકી ત્વરિત ઓનલાઈન મિત્રો આઈ કાર્ડ પાસ મેળવી શકાશે તેવા હેતુથી ચાલુ શૈક્ષણિક સત્ર દરમિયાન ઈ પાસ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. તો મિત્રો ખાસ વાત એ છે કે આજે એસટી બસનું જે મુસાફર અને વિદ્યાર્થી પાસ છે તે હાલ પૂરતું જે 1 થી 12ના વિદ્યાર્થીઓ છે તેમના માટે છે, ત્યાર પછી આઈટીઆઈ તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે આ સિસ્ટમ લાગુ થઈ જશે. એટલે મિત્રો હવે તમે જોઈ શકો છો આ 12મી જૂન કીધું છે, એટલે કે આજે 12મી જૂન થઈ તો આજે આ પાસ સિસ્ટમ અમલી બન્યું નથી, તો આજે નહીં તો મિત્રો કાલે પણ થઈ જશે, પણ થશે ખરું. તો મિત્રો ઓનલાઈન ફોર્મ પણ ભરાશે, તમારે જાતે ઓનલાઈન ફોર્મ ભરવું પડશે અને તમે ઈ પાસ સિસ્ટમ જે ઈ પાસ છે તે ઓનલાઈન કાઢી શકશો અને તેની પ્રિન્ટ તમને જે એસટી છે ત્યાં તમારે મળી જશે અને તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અને તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો, તેમજ બીજા આવા સરકારી યોજનાઓ વિશે અને નવી માહિતી માટે જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી દો, તેમજ બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ઓન કરી દો, એટલે તમને આવા બીજા વિડીયા મળતા રહે. તો મળીએ છીએ એક બીજા વિડીયો નવા વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો.